विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित चैप्टर नंबर 4 द्विघात समीकरण भाग 10 आ भाग आपड़ा माटे छेल्लो छे। स्वाध्याय 4.4 ना बे दाखला आपणे गणीशुं, बे के त्रण जे थाय ए अहींया चैप्टर पूरू थाय छे। एटले जेटला जेटला उदाहरणना दाखला आपेला छे ए बधा दाखलाओ तमे गणजो, जेथी करीने प्रेक्टिस थशे। હવે આગળના નવમા ભાગની અંદર આપણે પહેલો દાખલો જોયો હતો કે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ હોય, બીજ સ્વરૂપની ચર્ચા કરો અને બીજ હોય તો મેળવવાના, તો બીજા નંબરના દાખલાની અંદર બે બીજ સમાન આવતા હતા એટલે નિશાની પણ જોઈ લેવાની, એટલે એ નિશાની ઉપરથી તમને કિંમત સ્પષ્ટ થઈ શકે। હવે દાખલા નંબર 2 ની અંદર નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો। અહીંયા શું કહે છે કે નીચેના સમીકરણના બીજ સમાન હોય તો કેની કિંમત શોધો, કેની કિંમત આપણે શોધવાની છે, બીજ સમાન હોય તો કેની કિંમત શોધો। અહીંયા પહેલી એક રકમ છે 2x² + kx + 3 = 0। આ k અંદર વચ્ચે આપેલો છે। હવે બીજ સમાન હોય એટલે એનો મીનિંગ શું થાય કે b² - 4ac = 0। આ પ્રકારની કન્ડિશન હોય તો બીજ સમાન થાય, એટલે અહીંયા વાક્ય આપણે એ રીતે લખી દઈએ કે જો બીજ સમાન હોય, બીજ સમાન હોય તો b² - 4ac = 0 થાય। એટલે આ બીજ સમાન હોય તો b² - 4ac સમાન થાય, એટલે આના ઉપરથી a b અને c ની કિંમત આપણે શોધી કાઢીએ તો 2x² + kx + 3 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા, કેમ કે b² - 4ac ની કિંમત મેળવવાની છે, a b અને c એ ત્રણે ત્રણની કિંમત કઈ છે એ શોધવાની, a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3। હવે અહીંયા b² - 4ac = 0 લઈ લેવાના, k ની કિંમત શોધવાની કહી છે એટલે k સ્ક્વેર થશે 4, a ની કિંમત 2 અને અહીંયા 3 = 0। k સ્ક્વેર 4 × 2 = 8 = 24, k સ્ક્વેર -24 એટલે આ રીતે જવાબ આવશે = 0। માટે k² = 24 ના બાજુ લાવી દઈએ તો +24 થઈ જશે, અને k ની કિંમત એટલી શોધવાની હોય તો વર્ગમૂળમાં 24 ±2 આવે, એટલે 24 ના તમે ભાગ પાડો તો ±, વર્ગમૂળમાં 8 × 24, 8 પણ નહીં થાય 6 × 24, કેમ કે 4 નું વર્ગમૂળ નીકળશે, 6 / 4 એટલે ±, 4² / 2 / 3 + / 2 / 3 કિંમત આવી શકે, અને 3² / 3 પણ નહીં થાય, અહીંયા √6 આવશે, એટલે ±, 4² નીકળે 6² ના નીકળે એટલે 2√6। આ રીતે તમે k ની કિંમત શોધી શકો, એટલે આ જ ટાઈપે તમારે બીજો દાખલો પણ આપણે એક લઈએ એટલે ખ્યાલ આવશે। અહીંયા રકમ બદલાશે, k ની કિંમત અલગ અલગ હોય તો એ પ્રમાણે તમે એનો જવાબ મેળવી શકો। બીજાની અંદર જે k ની કિંમત આપેલી છે kx કૌંસમાં x - 2 + 6 = 0, તો અહીંયા શું કરવું પડશે, પહેલા એનું સાદુરૂપ આપવું પડશે અને સાદુરૂપ આપ્યા પછી એની કિંમત આપણને મળશે, એટલે સાદુરૂપની અંદર અને આની સાથે ગુણી કાઢીએ તો શું થશે, k
x square minus kx plus 6 equal to 0. એટલે kx ને અંદર ગુણી કાઢે kx square minus 2 છે તો 2k plus 6 kx square એટલે 2k એ પ્રમાણે સમીકરણ ગોઠવાશે. હવે આમાં જે સમીકરણ પ્રમાણે આપેલું છે તો ax square plus bx plus c equal to 0 સાથે સરખાવતા a b અને c a ની કિંમત કઈ થશે k, b ની કિંમત minus 2k અને c ની કિંમત plus 6 એટલે a ની કિંમત k, b ની કિંમત minus 2k અને c ની કિંમત 6. હવે આના ઉપરથી વિવેચક b square minus 4ac એને આપણે શું કહીશું વિવેચક કહીશું વિવેચક વિવેચક ની કિંમત ઇક્વલ ટુ 0 લેવાની છે એટલે b square minus 4ac b square minus 4ac ઇક્વલ ટુ 0 આ વિવેચક છે એટલે અહીંયા b ની કિંમત minus 2k એની બાર હોલ સ્ક્વેર 4 અહીંયા k ની કિંમત અને પ્લસ 6 ઇક્વલ ટુ 0 એટલે 4k સ્ક્વેર માઇનસ 6 6 24 k ઇક્વલ ટુ 0 એટલે 4k સ્ક્વેર માઇનસ 24k ઇક્વલ ટુ 0 વિવેચક 0 છે એટલે આની અંદરથી હજુ કોમન નીકળશે 4k કોમન કાઢો તો k માઇનસ 6 6 24 ઇક્વલ ટુ 0 એટલે 4k ઇક્વલ ટુ 0 k માઇનસ 6 ઇક્વલ ટુ 0 માટે k બરાબર 0/4 અને k બરાબર 6 એટલે અહીંયા k બરાબર 0 અને k ની કિંમત પ્લસ 6 એટલે એક કિંમત 0 આવશે અને બીજી કિંમત માઇનસ 6 આવશે એટલે આ રીતે તમે એનો ઉકેલ શોધી શકો. એટલે અહીંયા તમારે k ની કિંમત વિવેચક શૂન્ય આપેલો હોય તો શૂન્ય આપેલો હોય એના ઉપરથી તમે એનો જવાબ મેળવી શકો એટલે આ રીતનો તમારે દાખલાની પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે એના પછીનો દાખલા નંબર બીજો આપણે કર્યો, હવે દાખલા નંબર ત્રીજાની વાત કરીએ. એ કુટ પ્રશ્ન છે દાખલા નંબર 3 શું કહે છે એ આપણે જોઈએ. રકમમાં દાખલા નંબર 3 ની અંદર જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર હોય તેવા લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે? જો તમારો જવાબ હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. એટલે લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે એટલે આપણે સૌથી પહેલા ધારવું પડશે કે આંબાવાડિયાની લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે. જે વસ્તુ નાની હોય તે ધારવાની. એટલે આપણે ધારીએ કે ધારો કે આંબાવાડી ની પહોળાઈ x છે, પહોળાઈ x મીટર અને લંબાઈ તેની પહોળાઈના બમણાથી તેની પહોળાઈ તેની લંબાઈ પહોળાઈ કરતા બમણી છે એટલે લંબાઈ બરાબર 2 × પહોળાઈ પહોળાઈ એટલે 2 × x એટલે આ રીતે લંબાઈ અને પહોળાઈ આપી દીધી છે. ક્ષેત્રફળ ક્ષેત્રફળ ની અંદર 800 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપી દીધું છે તો અહીંયા આ લંબાઈ અને પહોળાઈ પ્રમાણે એ શક્ય બનશે કે નહીં બને એ જોવાનું છે. એટલે સૌથી પહેલા આપણે શું કરીશું, ક્ષેત્રફળ આપી દીધું છે, ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 800 મીટર, લંબાઈ કેટલી છે 2x અને પહોળાઈ કેટલી છે x બરાબર 800 તો 2x સ્ક્વેર બરાબર 800 માટે x સ્ક્વેર બરાબર 800 ના છેદમાં 2 લઈએ એટલે x સ્ક્વેર બરાબર 400
એટલે 400 નો વર્ગમૂળ કરશો એટલે 20 થશે. અહીંયા 400 નો વર્ગમૂળ કરશો એટલે 20 આવશે. પ્લસ ઓર માઈનસ 20 આવે એટલે પ્લસ ઓર માઈનસ 20 તો અહીંયા પહોળાઈ અને લંબાઈ મળી જશે. એટલે x બરાબર આપણે ધારીએ છીએ કે આંબાવાડી ની પહોળાઈ 20 મીટર અને લંબાઈ એના કરતા બમણી 2×20 એટલે 40 મીટર. એટલે આ રીતે આંબાવાડીની લંબાઈ અને પહોળાઈ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાય. આ રીતે તમે જવાબ એનો મેળવી શકો. એટલે આ આંબાવાડી પ્રમાણે આવશે. હવે એના પછીનો છેલ્લો આપણે એક એક્ઝામ્પલ ગણીએ. એ રકમ શું છે એ જોઈએ દાખલા નંબર 4, અને બાકી જે વધ્યા વધેલા દાખલા છે એ તમારી જાતે ગણજો એટલે આપણો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. દાખલા નંબર 4 ની અંદર શું કહે છે, બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેની અત્યારની ઉંમર શોધો. એટલે અહીંયા રકમ બરાબર જુઓ, બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. એટલે આપણે ધારીએ કે ધારો કે એક મિત્રની ઉંમર x વર્ષ, તો બીજા મિત્રની ઉંમર સરવાળામાંથી 20 સરવાળો છે એમાંથી x બાદ કરીએ એટલે 20 માઇનસ x આ થશે. અને 4 વર્ષ પહેલા એ બંનેની ઉંમરનો ગુણાકાર 48 થતો હતો, તો આવી પરિસ્થિતિમાં તેમની ઉંમર કેટલી હશે એ આપણે શોધવાની છે. કે સૌથી પહેલા આપણે બે મિત્રોની અત્યારની હાલની ઉંમર આપણે શોધીએ. કે ધારો કે બે મિત્રો ની હાલની ઉંમર, બે મિત્રોની હાલની ઉંમર, તો એમાં એક ની ઉંમર x વર્ષ અને 20 માઇનસ x, આ બે મિત્રોની ઉંમર થઈ જશે 20 માઇનસ x વર્ષ, આ રીતની થશે. હવે પછી શું કહે છે, 4 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા બંનેની ઉંમર 4 અને 20 માઇનસ એક્સ માઇનસ 4 એટલે 20 માંથી 4 જાય એટલે 16 માઇનસ એક્સ આ બીજાની ઉંમર વધશે મળશે. હવે એ વખતે 4 વર્ષ પહેલા શું કન્ડિશન હતી કે બંનેની ઉંમરનો ગુણાકાર 4 વર્ષ પહેલા બંને ની ઉંમર નો ગુણાકાર 48 હતો. 48 વર્ષ 48 હતો માટે પહેલાની ઉંમર x માઇનસ 4, બીજા કૌંસમાં 16 માઇનસ x બરાબર 48. આ રીતે એક સમીકરણ બનશે. એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર કરીશું, આનાની સાથે ગુણીશું એટલે 16x માઇનસ x સ્ક્વેર, ત્યાર પછી 16 ચોક 64 માઇનસ 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 પ્લસ, બંને માઇનસ એટલે 4x બરાબર 48. એટલે અહીંયા આ 16 આની સાથે ગુણી કાઢ્યા એટલે 16x થશે, xx x સ્ક્વેર 16 ચોક 64 અને માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ x સ્ક્વેર 16 અને 4 20x પણ નિશાની કઈ આવશે પ્લસની, માઇનસ 64 ઇક્વલ ટુ 48. હવે માઇનસ x સ્ક્વેર માઇનસ પ્લસ 20x માઇનસ 64 માઇનસ 48 ઇક્વલ ટુ 0.
એટલે માઈનસ x સ્ક્વેર પ્લસ 20x બંને માઈનસ થયા એટલે બંને માઈનસ નો સરવાળો કરીશું તો આપણે 8 ને 4 12 વધી 1 3 4 10 ને 11 112 બરાબર 0 એટલે માઈનસ x સ્ક્વેર પ્લસ 20x બરાબર હવે આ નિશાની માઈનસ છે માઈનસ ની નિશાની દૂર કરીએ તો x સ્ક્વેર માઈનસ 20x માઈનસ 112 ઇક્વલ ટુ 0 નિશાની બદલી કાઢીએ હવે આ શક્ય છે કે નહીં એ ચેક કરવાનું છે એટલે આપણે આ જે સમીકરણ છે એને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા તમને સવાલ એવો પૂછે આગળ જે આપણે દાખલો જોયો કે આભા વાળીઓ દોરવાનું શક્ય છે કે નહીં અહીંયા પણ વિદ્યાર્થીઓની ઉંમર આ આ જે બે મિત્રોની ઉંમર શક્ય છે કે નહીં ત્યારે એવા સમયે આ જે નિશાની આવે એટલે એ નિશાની પ્રમાણે આપણે જે જોઈએ તો એ શક્ય છે કે નહીં એના વિશેની આપણે વાત કરવાની છે એટલે અહીંયા માઇનસ નિશાની બદલી કાઢીશું તો અહીંની નિશાની બદલી કાઢી એટલે પ્લસ 12 નિશાની બદલી એટલે એ નિશાની બદલી જશે હવે અહીંયા a b અને c a ની કિંમત b ની કિંમત a બરાબર 1 b ની કિંમત માઇનસ 20 અને c ની કિંમત 112 આના ઉપરથી b સ્ક્વેર માઇનસ 4ac શોધવાના તો b બરાબર માઇનસ 20 એની બર સ્ક્વેર માઇનસ 4 હવે a ની કિંમત 1 અને આ 112 તો 20 નો વર્ગ કરીશું તો 20 એટલે 20 નો વર્ગ કરીશું 400 અને આને આપણે 4 વડે ગુણીએ તો 4 2 8 4 1 4 અને 4 એટલે 48 માઈનસ આવશે એટલે માઈનસ 48 આવ્યા એટલે બીજ શક્ય નથી આપણે અહીંયા b સ્ક્વેર માઈનસ 4ac ની કિંમત 0 કરતા નાની થઈ ગઈ માટે આ શરત 4 વર્ષ પહેલા ગુણાકાર 48 શક્ય નથી એવું કહી શકાય એટલે આ રીતે તમારે બાકીના દાખલા પૂર્ણ કરજો અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે એટલે આના સ્વાધ્યાયના ઉદાહરણના વારંવાર કહેવામાં આવે તો સ્વાધ્યાય અને ઉદાહરણ બંને પૂર્ણ કરજો અસ્તુ